અહીં આપણને એક પેરા આપણા જે ટેક્સ્ટબુક નું યુનિટ છે એમાંથી એમ કે છે કે દેવાંગી એવું કે છે મેલ વીવર બર્ડ વીવર બર્ડ ની અંદર જે મેલ છે એવું કે છે કે ભાઈ બિલ્ડ નેસ્ટ એ નેસ્ટ બિલ્ડિંગ નું કામ કરે છે ઠીક છે રીડ કરીએ છીએ આપણે કે મેલ વીવર બર્ડ હોય વીવર બિલ્ડિંગ નું કામ કરે છે ઇટ ટેક્સ નિયરલી 18 ડેઝ ટુ કમ્પ્લીટ ધ નેસ્ટ બિલ્ડિંગ નેસ્ટ બિલ્ડિંગ જે માળો બનાવવાની વાત છે એ કેટલા દિવસમાં કે અંદાજે નિયરલી એટલે લગભગ આસપાસ 18 દિવસની આસપાસ આ કામ છે એ કમ્પ્લીટ કરે છે એવું લખેલું છે સેન્ટેન્સમાં વેન ધ નેસ્ટ ઇઝ હાફ કમ્પ્લીટ જ્યારે હાફ કમ્પ્લીટ થયો હોય એટલે કે અડધો બન્યું હોય તો મેલ ઇન્વાઇટ્સ ફિમેલ મેલ ઇન્વાઇટ્સ ફિમેલ કે ચાલો મેં અડધો મકાન છે એ બનાવી નાખ્યું છે પાયો સરસ મજાનો ખોદાઈ ગયો છે એના ઉપર કોલમ બી ઊભા કર્યા છે અને મારી પાસે પ્લાન તૈયાર છે આવીને જોઈ જાઉં એવું ઇન્વાઇટ કરે છે ફિમેલ શેના માટે તો કે હવે જો તમને મારો જે નેસ્ટ ગમશે તો આપણે પેર કરી લેશું આપણે જોડી બનાવીશું બરાબર મેલ અને ફિમેલ બાય ઇટ્સ સોંગ અને આ બધું વાત જે કરે છે એ લેખિતમાં નહીં એની જે પ્રપોઝલ છે એ સોંગ દ્વારા ગાય કે છે પ્રપોઝલ બાય ઇટ્સ સોંગ ઇફ સી એક્સેપ્ટ ફિમેલ છે જો એ એક્સેપ્ટ કરશે એના સોંગમાં જે કંઈ વર્ણન કરેલું છે માળાનું તો હવે એમ કે છે કે બોથ ઓફ ધેમ એક્સેપ્ટ કરલે તો જ ફિનિશ ધ નેસ્ટ બોથ ઓફ ધેમ ફિનિશ ધ નેસ્ટ ધારો કે એને સોંગ ગાયું ને સોંગમાં એને જે પ્લાનિંગ એને કીધું કે ભાઈ આ રીતના મારું પ્લાનિંગ છે અને એને ગયું ને ઇફ સી ડઝન્ટ લાઈક તો પછી નેસ્ટનું શું કરવાનું અબાન્ડન એટલે કે એને લેફ્ટ હવે છોડી દો હવે આપણે એ મકાન કોઈ એમાં આવશે નહીં ભાઈ રેવા ઠીક છે આવું વાત છે દેવાંગીનો ડાયલોગ હતો ધ ફિમેલ ઓફ વીવર બર્ડ બિલ્ડ અ નેસ્ટ ટ્રુ ઓર ફોલ્સ અહીંયા ખરેખર આપણે જો આ પેરા પ્રમાણે જોવા જઈએ ને પેરા પ્રમાણે એ ટ્રુ છે કારણ કે આપણને ઉપર જે લખેલું જ છે પરંતુ એ હાફ ટ્રુ છે શું કામ હાફ ટ્રુ છે કે ઘણી વખત એવું થાય છે કે ભાઈ જો એક્સેપ્ટ કરી લઈએ ફિમેલ તો બે ભેગા થઈને ફિનિશ કરે છે ભેગા થઈને કામ કરે એટલે હાફ ટ્રુ છે પણ છતાં આપણે નિયરેસ્ટ મિનિંગમાં જઈએ તો નિયરેસ્ટ મિનિંગની અંદર શું આવશે ભાઈ તો કે નિયરેસ્ટ મિનિંગની અંદર એ ટ્રુ આવશે ઠીક છે હાઉ લોંગ ડઝ ઇટ ટેક ફોર ધ મેલ ટુ કમ્પ્લીટ નેસ્ટ બિલ્ડિંગ જે નેસ્ટ બિલ્ડિંગનું કામ છે એ કમ્પ્લીટ કરવામાં કેટલો સમય લાગશે હાઉ લોંગ એ સમયનો ગાળો પૂછવા માટે પ્રશ્ન સૂચક શબ્દ છે હાઉ લોંગ તો અહીંયા છે કે ઇટ ટેક્સ નિયરલી 18 ડેઝ ઇટ મીન્સ નેસ્ટ બિલ્ડિંગ ઇટ મીન્સ અહીંયા નેસ્ટ બિલ્ડિંગ ધ નેસ્ટ બિલ્ડિંગ ટેક્સ નિયરલી 18 ડેઝ ટુ કમ્પ્લીટ ધ નેસ્ટ બિલ્ડિંગ તો અહીંયા આવશે જવાબ છે તમારો 18 ડેઝ નિયરલી 18 ડેઝ જે આપણે પેરેગ્રાફમાં તમને આપેલું છે ઓકે ફ્રેન્ડ્સ તો આ જે આપણે રીડ કરી અને એના આપણે ક્વેશ્ચન આન્સર આના જોયા તો હવે નેક્સ્ટ